સરકારી ભરતીની જે પરીક્ષાઓ હોય છે એની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ પછી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. જી હા, ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ હતી એ રદ કરવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીના કારણે સ્થગિત રાખવામાં આવી છે. તેમજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે. એક પત્ર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને એમાં લખ્યું છે કે 20-21 અને 27-28 એપ્રિલ અને 4-5 મેના રોજ જે પરીક્ષા લેવાનારી છે એ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. આજે જેની પરીક્ષા ચાલે છે એ પરીક્ષા યથાવત રહેશે. આ સાથે જ 8-9 મેની જે પરીક્ષા છે એ પણ યથાવત રહેશે. એટલે ચૂંટણી પંચનો નિર્દેશ હતો અને આદર્શ આચારસંહિતા છે એટલે એના કારણે પણ પરીક્ષાઓ જે ચૂંટણીના માહોલની અંદર લેવાવાની હતી એ પરીક્ષાઓ હવે સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની આ જાહેરાત છે જેના અંદર લખવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 1-4-2024 રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજિત સદરની પરીક્ષા કાર્યક્રમની તારીખ 20-21-27-28 એપ્રિલ 2024 અને 4-5 મે 2024 રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. તો આ મુદ્દાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખ પટેલ શું કહે છે સાંભળીએ. આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે શિફ્ટ, હવે પછીની જે તારીખો એટલે કે આવતીકાલથી 20-21-27-28 અને મે મહિનાની 4 અને 5 તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે. તારીખ 8-5 અને તારીખ 9-5 રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે તે પરીક્ષાઓ યથાવત છે. તારીખ 8-5 અને 9-5 પરીક્ષાઓ લેવાશે. માત્ર 20-21-27-28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મે ના રોજ આયોજિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે અને તારીખ 8 પછી એટલે કે ગુજરાતમાં ઇલેક્શનો લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયે, મતદાન દિવસ પૂર્ણ થયા બાદ પુનઃ ફરી એકવાર ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે ઉમેદવારોએ અત્યાર સુધી પરીક્ષા આપી દીધેલી છે એ ઉમેદવારોની પરીક્ષામાં કોઈ ફેરફાર થતો નથી, એ ઉમેદવારો પુનઃ પરીક્ષા આપવાની રહેતી નથી. એમની પરીક્ષાઓ બહુ સારી રીતે લેવાઈ ગઈ છે અને એમને ફરીથી આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આજના દિવસની જે પરીક્ષા છે, આજે પણ 4 શિફ્ટમાં પરીક્ષા છે, એ ઉમેદવારો આજે પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે અને આજના દિવસ પૂરતી પરીક્ષા ઉમેદવારોના હિતમાં ચાલુ રાખવામાં આવે છે. કારણ કે આજે હમણાં આજે જ ઘોષિત કરીએ છીએ એટલે કે આવતીકાલથી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે. અને 4 અને 5 મે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત જે પરીક્ષાઓ ચાલે છે અત્યારે સીસીઈની એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 212 નંબરની જે જાહેરાત છે એ 212 નંબરની જે જાહેરાતો હતી એમાં વર્તમાનમાં પરીક્ષાઓ ચાલુ હતી અને ચાલુ પરીક્ષાઓમાં એવું એક કારણ આપવામાં આવ્યું છે કે વહીવટી કારણ અંતર્ગત આ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. એટલે અત્યારે વર્તમાનમાં જે પરીક્ષાઓ જે ચાલતી હતી બરાબર એમાં અત્યાર સુધી ક્યાંય ચૂંટણીની જે આદર્શ આચારસંહિતા કહેવાય એ ન નડી, પરંતુ હવે પછી એમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા નડશે એટલે હાલ પૂરતી અમે આ જે પરીક્ષા છે એ સ્થગિત કરીએ છીએ એ પ્રકારની માહિતી અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર આવી રહી છે. અને ખાસ કરીને જે યુવાનોએ તૈયારી કરી છે, જે યુવાનો અંતોડ મહેનત કરી રહ્યા છે, જે પરીક્ષા આપવા માટે એ અલગ અલગ સેન્ટર ઉપર સુધી પહોંચી જતા હોય છે, ત્યારે એક ગંભીર સવાલ થાય છે કે દર વખતે આ પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શા માટે રમત રમવામાં આવે છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હશે કે હાલ પૂરતી કોઈ પરીક્ષા છે એ રદ કરી નાખવામાં આવે છે,
કોઈ પરીક્ષા છે સ્થગિત કરી નાખવામાં આવે છે, પરંતુ ક્યારે એની પાછળ રહેલું જે સાચું કારણ હોય એ સાચું કારણ ક્યારે બહાર નથી આવતું. વર્તમાનમાં પણ અમારી પાસે એવી કોઈ માહિતી નથી, અમારી પાસે એ કહી શકાય કે જે વહીવટીકરણ આગળ ધરવામાં આવ્યું છે તો એ વહીવટીકરણની કે કોઈ પ્રકારની ડેફિનેશન એ અમારા સુધી નથી. કેમ કે જે સરકારી જવાબ હોય છે વહીવટીકરણ કે ટૂંક સમયમાં અમે કરીશું, પણ એ ટૂંક સમયની પણ વ્યાખ્યા અમારી પાસે નથી. અને દર વખતે આ રીતે વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપતા હોય એના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે અલ્પવિરામ મૂકી દેવામાં આવે છે. અને વર્તમાનમાં ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક જે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તારીખ 20, 21, 27, 28 એપ્રિલ મહિનામાં જે પરીક્ષાઓ હતી એ દિવસની એટલે કે 20 થી 28 તારીખ સુધીની તમામ પરીક્ષાઓ જે છે આ મહિનાની એ પણ સ્થગિત કરવામાં આવે છે. અને જ્યાં સુધી એટલે કે 4 અને 5 મે, તો 4 અને 5 મે ની પણ જે પરીક્ષાઓ હતી એટલે કે 20 તારીખ થી લઈ 5 મે સુધીની જે સીસીઈ પરીક્ષા હતી 212 નંબરની જે જાહેરાત કરવામાં હતો તેની એ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. એટલે ખાસ કરીને હવે આની પર સ્પષ્ટતા કરવાની છે ગુણ સેવા પસંદગી મંડળે અને જે સત્તાધીશો છે એને, કેમ કે તમને અડધી પરીક્ષા લેવાય છે ત્યાં સુધી આચાર સંહિતા નથી નડતી, પરંતુ બાકીની જે પરીક્ષા બાકી છે એટલે કે અડધા લોકો ઉમેદવારોની પરીક્ષા બાકી છે, આ પરીક્ષા જે શરૂ થઈ હતી મને ખ્યાલ છે ત્યાં સુધી 4 એપ્રિલથી શરૂ થઈ હતી, હવે 4 એપ્રિલથી જે આ આજે 19 તારીખ છે તો 19 તારીખ સુધી આચાર સંહિતા નથી નડતી અને હવે આચાર સંહિતા નડે છે, એટલે આ તર્ક એ અમારા ગળે નથી ઉતરતો. એટલે સ્પષ્ટ કહીએ છીએ કે આની પર સ્પષ્ટીકરણ એ સ્પષ્ટ શબ્દોમાં આપવું જોઈએ. વહીવટીકરણ તો કઈ પ્રકારનું વહીવટીકરણ છે, એ અડચણરૂપ થઈ રહ્યું છે, શું આની પાછળ કોઈ ખોટું કે કઈ બીજું તો કઈ કશું રંધાઈ નથી રહ્યું ને, એ મોટો સવાલ ઉભો થાય છે આ બાબતને કારણે. કે ઘણી બધી જગ્યાએ પારદર્શિતાની વાત કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તેમાં ભૂતકાળમાં જે રીતે પરીક્ષાઓનો જે ટ્રેક રેકોર્ડ રહ્યો છે એની ઉપર સવાલો આજે ફરીથી પેદા થઈ રહ્યા છે. કેમ કે ફરીથી એક પરીક્ષા છે એને મોકૂફ કરી નાખવામાં આવી છે જેમાં લાખો વિદ્યાર્થીઓ 5 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે અને આ પરીક્ષા અર્ધ વચ્ચે, બરાબર છે, ન તો પહેલા કે ન તો છેલ્લે, અર્ધ વચ્ચે આને સ્થગિત કરી નાખવામાં આવી છે. એટલે આનું મુખ્ય જે કારણ છે એ હવે ભરતી બોર્ડ જ સ્પષ્ટ કરી શકે છે. આશા અપેક્ષા રાખીએ કે ઝડપથી જે પણ કારણ હોય એ આની પર સ્પષ્ટ થાય. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.